ઉઠમણું કરનાર મજૂરા ગેટની બજાજ ફાઇનાન્સનો સંચાલક ઝડપાયો. આઇટીસી બિલ્ડિંગમાં યુવતીઓને નોકરીએ રાખી લોનની પ્રોસેસ ફીના નામે 13 જણાના રૂપિયા 2.91 લાખ પડાવ્યા હતા. લોનની લાલચ આપી પ્રોસેસ ફી પેટે 13 જણા પાસેથી રૂપિયા 2.86 લાખ ઉઘરાવી લઈ રફુ ચક્કર થઈ જનાર મજૂરા ગેટ સ્થિત આઇટીસી બિલ્ડિંગમાં આવેલી બાલાજી ફાઇનાન્સ નામની કંપનીના સંચાલકની અઠવા લાઇન્સ પોલીસે ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે. અઠવા ગેટથી ટ્રાય સ્ટાર હોસ્પિટલની બાજુમાં વૈશ્વી સેન્ડવિચના નામે ધંધો કરતા વિપુલ કનુ પંચાલ એ લોકડાઉનમાં ધંધો બંધ રહેતા અને 5 મહિનાનું ઘર ભાડું ચૂકવવા મજૂરા ગેટ સ્થિત આઇટીસી બિલ્ડિંગમાં બાલાજી ફાઇનાન્સ નામની કંપનીનો સંપર્ક કર્યો હતો. કંપનીની મહિલા કર્મી યોગિતાએ લોન પ્રોસેસ ફી પેઠે 10,000 અને લોનની રકમના 2% કમિશનની વાત કરી ઓગસ્ટના પ્રથમ અઠવાડિયામાં લોન આપવાની લાલચ આપી હતી. લોનની લાલચમાં વિપુલે જરૂરિયાત મુજબના તમામ ડોક્યુમેન્ટ સબમિટ કરાવવા ઉપરાંત પ્રોસેસ ફી પેટે ફાઇનાન્સ કંપનીના નિયમ મુજબ રૂપિયા 10,000 ચૂકવ્યા હતા. પરંતુ લોન મંજૂર નહીં થતાં વિપુલ કંપનીના ઓફિસે ગયો ત્યારે જાણ થઈ કે બાલાજી ફાઇનાન્સ કંપનીએ લોનની લાલચ આપી અન્ય 13 જણા પાસેથી પ્રોસેસ ફી પેટે 2.86 લાખ ઉઘરાવી ઓફિસને તાળા મારી રફુ ચક્કર થઈ ગયા છે. આ અંગે ગત ઓગસ્ટ મહિનામાં નોંધાયેલી ફરિયાદ અંતર્ગત અઠવા લાઇન્સ પોલીસે ફાઇનાન્સ કંપનીના સંચાલક દુર્ગેશ ગણેશ પાંડે ઉંમર 22 રહે હંસાબેનના ભાડાના મકાનમાં સાઈનર ઢોસા સેન્ટર નજીક નાનપુરા અને મૂળ ડુમરિયા તાલુકો બનાસકાંઠા જિલ્લો ભોજપુર બિહારની ધરપકડ કરી છે. સ્પીડ ન્યૂઝ 17.